અહીં વિધેય વાય બરાબર એફ ઓફ એક્સનો આલેખ છે જે શૂન્ય અને અમુક ધન સંખ્યાઓના અંતરાલની વચ્ચે છે અને આપણે તેના પર મહત્તમ અને લઘુત્તમ બિંદુ વિશે વિચારીશું આપણે અંતરાલ પરના નિરપેક્ષ મહત્તમ બિંદુ અને નિરપેક્ષ લઘુત્તમ બિંદુ વિશે થોડું જાણીએ છીએ અને તે ખૂબ જ સરળ હોય છે જુઓ કે આ મહત્તમ બિંદુ છે અહીંથી અંતરાલ શરૂ કર્યું માટે એક્સ બરાબર શૂન્ય હોય ત્યારે આ છે આપેલ અંતરાલનું નિરપેક્ષ મહત્તમ બિંદુ અને જો નિરપેક્ષ લઘુત્તમ બિંદુ વિશે વાત કરીએ તો તે અહીં બીજા છેડા પર જોવા મળે છે માટે જો આ એ હોય અને આ બી હોય તો નિરપેક્ષ લઘુત્તમ બિંદુ મળે એફ ઓફ બી અને નિરપેક્ષ મહત્તમ બિંદુ છે એફ ઓફ એ જ્યાં એ બરાબર શૂન્ય છે તમે કદાચ વિચારી રહ્યા હશો કે અહીં બીજા પણ કેટલાક રસપ્રદ બિંદુઓ જોવા મળે છે તેની કિંમત સૌથી મોટી નથી આ વિધેય માટે આપેલ અંતરાલની આ સૌથી મોટી કિંમત નથી પણ આજુબાજુના બીજા બિંદુઓની સરખામણીમાં આ બિંદુ વધુ ઊંચાઈ પર છે તેવું દેખાય છે અહીં ટેકરી જેવું દેખાય છે આમ આસપાસના બિંદુઓ કરતા તેની કિંમત થોડી વધુ છે તેવું દેખાય છે માટે આ કિંમતને કહી શકાય અહીં આપણે સી બિંદુ દર્શાવીએ સી બિંદુ દર્શાવીએ તેથી અહીં લખીએ એફ ઓફ સી આમ કહી શકાય કે એફ ઓફ સી એ સાપેક્ષ મહત્તમ બિંદુ છે સાપેક્ષ મહત્તમ બિંદુ છે આપણે તેના માટે સાપેક્ષ શબ્દનો ઉપયોગ કર્યો કારણ કે વિધેયમાં તેના કરતા બીજી પણ મોટી કિંમતો છે પણ બિંદુ સી આગળ એક્સની બીજી કિંમતો માટે એફ ઓફ સીની કિંમત તેમના કરતા મોટી છે તે જ રીતે જો આ બિંદુને ડી કહીએ તો એફ ઓફ ડીને સાપેક્ષ લઘુત્તમ બિંદુ કહી શકાય અથવા સાપેક્ષ લઘુત્તમ કિંમત કહી શકાય માટે અહીં લખીએ એફ ઓફ ડી એ સાપેક્ષ લઘુત્તમ કિંમત સાપેક્ષ લઘુત્તમ કિંમત ફરી વખત જુઓ કે આખા અંતરાલમાં બીજી પણ નાની કિંમતો છે જુઓ કે એક્સ બરાબર બી એ નિરપેક્ષ લઘુત્તમ કિંમત છે પણ આ બિંદુ એ સાપેક્ષ લઘુત્તમ છે કારણ કે ડીની આજુબાજુની એક્સની કિંમતો કરતા આપેલ વિધેય માટે ડીની કિંમત સૌથી ઓછી મળે આમ આપણે દર્શાવ્યું કે આ બિંદુ માટે એક્સની આસપાસની કિંમતો કરતા વિધેયની મોટી કિંમત મળે અને આ બિંદુ આગળ નાની કિંમત મળે એટલે કે આ સાપેક્ષ મહત્તમ બિંદુ અને આ નિરપેક્ષ મહત્તમ બિંદુ છે પણ તેને ગાણિતિક ભાષામાં કઈ રીતે લખાય હું તેના માટે અહીં વ્યાખ્યા આપું છું આપણે અત્યારે જે બાબત સમજ્યા તે રીતે જ તેને વ્યાખ્યાયિત કરી શકાય આપણે કહી શકીએ કે જો દરેક એક્સની કિંમત જે વિવૃત અંતરાલ સી ઓછા એચ થી સી વત્તા એચનો સભ્ય છે જ્યાં એચની કિંમત શૂન્ય કરતા મોટી છે માટે એફ ઓફ સી ની કિંમત એફ ઓફ એક્સ જેટલી અથવા તેના કરતા મોટી હોય તો એફ ઓફ એફ ઓફ સી એ સાપેક્ષ મહત્તમ કિંમત છે હવે આ આકૃતિમાં જુઓ આપણે એક વિવૃત અંતરાલની રચના કરીએ તે ઘણા બધા વિવૃત અંતરાલ માટે સાચું હોઈ શકે પણ આપણે અત્યારે એક જ વિવૃત અંતરાલ દર્શાવીએ આમ જો આપણે એક વિવૃત અંતરાલ આ રીતે દર્શાવીએ તો આ કિંમત થશે સી વત્તા એચ અને આ કિંમત થશે સી ઓછા એચ અને તમે જોઈ શકો છો કે આ અંતરાલમાં સી માટેનો વિધેય એફ ઓફ સીની કિંમત આ વિવૃત અંતરાલની બીજી કોઈ પણ કિંમત કરતા મોટી અથવા તેના જેટલી જ હોય તો હવે વિડીયો અટકાવીને આ બાબતને આધારે સાપેક્ષ લઘુત્તમ બિંદુને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરો આમ આપણે તેને લખી શકીએ ડીને સાપેક્ષ લઘુત્તમ તરીકે લઈએ માટે કહી શકાય કે જો દરેક એક્સની કિંમત જે વિવૃત અંતરાલ ડી ઓછા એચ થી ડી વત્તા એચનો સભ્ય છે જ્યાં એચની કિંમત શૂન્ય કરતા મોટી છે માટે એફ ઓફ ડીની કિંમત એફ ઓફ એક્સ એફ ઓફ એક્સ જેટલી અથવા તેના કરતા નાની હોય તો એફ ઓફ ડી એ સાપેક્ષ લઘુત્તમ કિંમત છે આમ આપણે અહીં એક અંતરાલ મેળવી શકીએ અહીં માની લો કે ડી વત્તા એચ છે અને અહીં ડી ઓછા એચ છે આમ આ અંતરાલ માટેનો વિધેય એફ ઓફ ડીની કિંમત બીજી કોઈ પણ કિંમત કરતા નાની અથવા તેના જેટલી જ હોય માટે આપણે તેને સાપેક્ષ લઘુત્તમ બિંદુ કહીએ છીએ આમ જો સીની આસપાસની કોઈ કિંમત કરતા સી માટેના વિધેયની કિંમત વધુ હોય તો તે સાપેક્ષ મહત્તમ બિંદુ કહેવાય અને જો ડીની આસપાસની કોઈ કિંમત કરતા ડી માટેના વિધેયની કિંમત ઓછી હોય તો તે સાપેક્ષ લઘુત્તમ બિંદુ કહેવાય